આપણે ગઈ વખતે કેટલા પોઈન્ટ લીધા હતા એ બોલો, આપણે જસ્ટ ફર્સ્ટ પોઈન્ટ બોલો સ્મિતાબેન. એટલે ગયા વખતમાં આપણે એ લીધા હતા સૂત્રના 6 લક્ષણો લીધા હતા. એ લક્ષણો ફરી નહીં બોલવાનું ને? ના, એ તો આવી ગયા. હા, એટલે 6 લક્ષણો કેવી રીતે સમજવા, તે ઉપનિષદમાં જેટલા કોન્સેપ્ટ છે એમાં આપણે એક એ લીધો તો યતોવા ઈમાની જાતાની ભૂતાની, એ તૈત્રી ઉપનિષદનું. અને બીજા ઉપનિષદમાં જે ઇન્દ્રો માયાકુ, એ કેવી રીતે કોરિએન્ડર થાય છે, કે જગત બ્રહ્મ કેવી રીતે બનાવ્યું, એકો હમ બહુશ્યામ પ્રજાયતે, એના જુદા જુદા કોન્સેપ્ટ વિખરાયેલા છે, તો તેને કેવી રીતે એક કરીને જાણવું એ સૂત્ર દ્વારા સમજી શકાય. અને પછી એ બી હા, બસ 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 બસ. અચ્છા, હવે આપણે બીજા કોણ લેવા ઈચ્છા કરે છે? હા, બોલું ધવલભાઈ હું. હા બોલો, એક જ પોઈન્ટ. હા, પછી તમે એમ શાસ્ત્રમાં એમ કે સ્ટેટમેન્ટના 3 પ્રકાર છે એ બતાવેલું, તેમાં વિધાનાત્મક, અવિધાનાત્મક અને વિકલ્પનો અપોહન. એટલે હા, વિધાનાત્મક એટલે એમ કે સબ્જેક્ટ મેટર, બરાબર, કે આ કરો કે આ ન કરો એમ. અને અભિધાનાત્મક એટલે એમ કે ડિસ્ક્રિપ્શન આપ્યું, કે વર્ણ એનું વિશેષ રીતે વર્ણન કર્યું. અને અને વિકલ્પનો અપોહન એટલે જે વર્ણન કર્યું છે એમાં નિષેધાત્મક શું છે એ બતાવ્યું. અને આ બધું ઘણું કરવું ઘણું અઘરું છે, પણ એનું બાદરાયણજીએ કોઓર્ડિનેટ કરી અને આપણ અને આપવું, એ જ એમનું મેં મુખ્ય બ્રહ્મસૂત્ર બનાવવાનો હેતુ હતો એ બતાવેલું. હવે બીજો ત્રીજો પોઈન્ટ કોણ લેવાનો છે? આમાં આપણે એ સમજાવી દઉં કે જન્માદ્યસ્ય એ જે છે એ સૂત્ર એ સર્પાક્ષર છે, એટલે એમાં જન્માદ્યસ્ય કહેતા આમાં ઉત્પત્તિ સ્થિતિ લય બધું સમાવેશ થઈ જાય છે, એમ એટલે કે વ્યાસજીએ જે આમાં સૂત્રમાં રચના કરી છે એમાં સાર પણ છે અને અસંદિગ્ધ પણ છે. અને આ આનો જે અલગ અલગ આચાર્યો આનું જો વિવેચન કરે છે એટલે એમાં વિશ્વ તો મુક્તા પણ આવી ગઈ, અને એમાં અને બોલવામાં કોઈ અટકાવ પણ નથી આવતો, એટલે કે અશુભ એ બી એ લક્ષણ ને દોષ રહિત પણ છે. હવે અધિકરણનો લક્ષણ સમજાવો કોઈ. હું બોલું ધવલભાઈ. હા બોલો. અધિકરણનું સૂત્ર બોલવાનું ને? હા અધિકરણમ લક્ષણમ તુ વિષયો વિષયશ્ચૈવ પૂર્વપક્ષઃ તથા ઉત્તરમ સંગતિશ્ચ ઇતિ પંચાંગમ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. અધિકરણના 5 લક્ષણ, વિષય એટલે કે સબ્જેક્ટ મેટર, બીજું વિષય એટલે ત્યાં શણગારનો શ એટલે સંશય, પૂર્વપક્ષ, ઉત્તરમ એટલે સિદ્ધાંતિ એટલે લખનાર એટલે મનગણંત રીતે ઉત્તર ના આપે, અને સંગતિ એટલે શાસ્ત્ર સાથે સંગતિ બતાવવી પડે, લાટલાથી જો બાઉન્ડ થાય તો અધિકરણ કહેવાય. અચ્છા, એને સમજાવીને કહું? ના, ઓકે ઇનફ છે. બસ, ઓકે. બીજા કોઈ મુખ્ય મુદ્દાઓ લીધા હતા એના સિવાય? બીજું ધવલભાઈ, તમે આ સમજાવ્યું હતું કે જે આ 3 કોન્સેપ્ટ હતા ને, વિધાનાત્મક, અભિધાન અને વિકલ્પનો અપોન, એને એટલે સમગ્ર શાસ્ત્રમાં વિખરાયેલા પડ્યા છે, તો બાદરાયણે તેની એક વાક્યતા કરી છે, એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલમાં એના ડિવિઝન કર્યા છે. અહીં આવી ગયું, એ આવી ગયું. ઓકે, બીજા કોઈ છે? બીજા કોઈ પોઈન્ટ રહી ગયા છે? આવી ગયા આવી ગયા પ્રથમ અધ્યાય, એટલે પેલું પ્રથમ અધ્યાય ને મનગાય, એમાં પહેલા અધ્યાય ને સમન્વય અધ્યાય કે છે ને, બીજા અધ્યાય ને અવિરોધ, જે પ્રમેય રૂપ છે, પ્રમાણ ને પ્રમેય. હા, પ્રથમ. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. હવે તમે આપણે સૂત્રનું લક્ષણ જોઈએ જોઈ લીધું કે સૂત્ર કેવું હોય હોવું જોઈએ. આપણે અધિક સૂત્રને ડિસ્ક્રાઇબ કરવા માટે ને ગ્રુપ કરવા માટે અધિકરણનું લક્ષણ પણ જોઈ લીધું કે અધિકરણ કઈ કઈ રીતે બનાવવાનો હોય,
હવે આપણે ભાષ્ય પર આવીએ. તો સૂત્રને સમજવાનું હોય કે સમજાવવાનું હોય તો ચાર પ્રકારથી તેને સમજાવી શકાય છે. એટલે સૂત્રને જ્યારે આપણે એક્સપાન્ડ કરવો હોય, સૂત્રના અર્થને કે બીજા કોઈ દ્રષ્ટિકોણથી એને એક્સપાન્ડ કરવો હોય, કારણ કે સૂત્રમાં વિશ્વ તો મુક્તા છે. હવે એ વિશ્વ તો મુક્તાને બહાર લાવવી હોય તો ચાર પ્રકાર છે. પ્રથમ છે વૃત્તિ, એટલે સૂત્રને અનફોલ્ડ કરવા માટે પ્રથમ પ્રકાર વર્ણનનો છે વૃત્તિ. બીજો પ્રકાર વ્યાખ્યા. ત્રીજો વાર્તિક. અને ચોથો ભાષ્ય. ત્રીજો શું બોલ્યા ધવલભાઈ? વાર્તિક. વાર્તિક 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 હા વાર્તિક આ ખોડો નહીં, કોઈ ખોડો નહીં, વાર્તિક વાર્તિક હા. અને ચોથું ભાષ્ય. ભાષ્ય સૂત્રને સમજવાના ચાર પ્રકાર, એટલે સૂત્ર માં પેલું અલ્પાક્ષર છે ને, જે સ્વલ્પાક્ષરમ છે જે, અને વિશ્વ તો મુક્તા છે, એને હવે ડીલ કરવા માટે શું કરવું પડશે? કઈક એની પર એને એક્સપાન્ડ તો કરવું પડશે ને. એક નાનું સૂત્ર છે તેને હવે સમજવા માટે આપણે એક્સપાન્ડ તો કરવું પડશે ને. સમજમાં આવ્યું? હવે એ એક્સપાન્શન જે છે એ ચાર પ્રકારથી થઈ શકે છે, વૃત્તિ, વ્યાખ્યા, વાર્તિક અને ભાષ્ય. ચાર પ્રકારથી એક્સપાન્શન થઈ શકે છે સૂત્રનું. સૂત્રને સમજવું હોય તો કદાચ વૃત્તિથી પણ કામ ચાલે, વ્યાખ્યાથી પણ કામ ચાલે, વાર્તિકથી પણ એનું એક્સપ્લેનેશન સમજી શકાય છે અને ભાષ્ય પણ કરી શકાય છે એની ઉપર. આટલી ચાર શબ્દો લખ્યા, વૃત્તિ, વાખ્યા, વાર્તિક અને ભાષ્ય. ભાષ્ય હવે આપણે વન બાય વન એનું અર્થ સમજીએ કે વૃત્તિ એટલે શું. તો વૃત્તિ એટલે શું કે વૃત્તિની અંદર શું એ હોય છે કે જ્યારે પણ સૂત્રને વર્ણન કરવાનું હોય તો જે સૂત્રના શબ્દો છે માને સૂત્રમાં જે વિષય છે એ વિષયની બહાર અને સૂત્રમાં જે શબ્દો છે એ શબ્દોની બહાર ના કોઈ પણ ટેકનિકલ શબ્દો વાપરવાની છૂટ નથી. જ્યારે સૂત્ર પર વૃત્તિ લખતું હોય કોઈ માણસ તો સૂત્ર પર વૃત્તિ લખે તો એમાં આટલા એને રૂલ્સ ફોલો કરવા પડે કે કોઈ પણ એવી વાત ન કરે કે જે સૂત્રમાં એનો વિષય ન હોય, એવા વિષયની બહારની કોઈ વાત ન કરે. સ્ટ્રિક્ટલી જે સૂત્રમાં કહે છે એ જ એને વાત કરવી પડે. અને સૂત્રમાં જે ટેકનિકલ શબ્દો વપરાયેલા છે એવા એ જ શબ્દો એને વાપરવા પડે. સમજમાં આવ્યું? તો જ એને વૃત્તિ કહેવાય. રિસ્ટ્રિક્શન્સ છે સૂત્રના, સૂત્ર પર વૃત્તિ લખવાની એ રિસ્ટ્રિક્શન્સ છે.
એવી કોઈ પણ સૂત્રની બહારની વાત કરી ન શકે વૃત્તિકાર. આવ્યું સમજમાં? તો એને આપણે વૃત્તિ કહી શકીએ છીએ. એટલે ઉક્ત ચિંતા કરી શકે. ઉક્ત ચિંતા એટલે શું? ચિંતા એટલે પેલી ચિંતા નહીં, વરીઝ નહીં. ચિંતા એટલે કે જે સૂત્રમાં જે વિષય વિશેષની ચિંતા કરવામાં, ચિંતન, ચિંતા એટલે અહીંયા ચિંતન. તો ઉક્ત ચિંતા કરવાની છૂટ છે. ઉક્ત ચિંતા જ કરી શકે છે, બીજી કશું કરી ન શકે તે વૃત્તિકાર. એટલે જ્યાં જે સૂત્રની, એ સૂત્રમાં જેનું ચિંતન કરવામાં આવી રહ્યું છે તે જ તેનું વર્ણન તે કરી શકે છે વૃત્તિમાં. બીજું આજુબાજુ બીજી બધી વાત ન કરી શકે. એટલે ઉક્ત ચિંતા જ માત્ર કરી શકે. અનુક્ત ચિંતા એ કંઈ પણ ન કહી શકે. અનુક્ત એટલે કે જે કહેવાયેલી નથી એક્સપ્લિસિટલી વાત, એ ન કરી શકે. વૃત્તિમાં કશું લખી પણ ન શકે એના વિશે. સમજમાં આવ્યું? હા. એટલે ધવલભાઈ, ઉક્ત ચિંતા એટલે જે કહેવાયેલું છે તે જ, એવું વિચારવાનું ને? ચિંતા એટલે કે સૂત્રમાં આવું લખ્યું હોય, સૂત્રમાં એમ એક ફોર એક્ઝામ્પલ એવું લખ્યું હોય કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો ઉક્ત ચિંતા જે છે એમાં શું છે કે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસા એ આપણું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા માને બ્રહ્મની નો વિચાર કરવો જોઈએ. હવે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ જ્યારે એના પર વૃત્તિ લખવી હોય તો એ ઉક્ત ચિંતા જ કરી શકે. એટલે બ્રહ્મનો વિચાર શા માટે કરવો જોઈએ, બસ એટલું જ કહેવું જોઈએ. એટલે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ તો એના પર જયારે વૃત્તિ લખશે ત્યારે એ એટલું જ લખશે કે જે કઈ ટેકનિકલ શબ્દો યુઝ કર્યા છે તેનો જસ્ટ ખાલી એ અર્થ કહેશે. ફોર એક્ઝામ્પલ હું તમને વૃત્તિ વાંચીને બતાવું તો તમને સમજમાં આવે. આપણી પાસે વૃત્તિ પણ છે અણુભાષ્યની. એક સેકન્ડ, માને સૂત્રની વૃત્તિ છે. એક સેકન્ડ તમને કરીને બતાવું તો સમજમાં આવશે. બ્રહ્મસૂત્ર વૃત્તિ, હા, બ્રહ્મસૂત્ર વૃત્તિ છે આપણી પાસે. જો વ્રજનાથજી ના આપણા પેલા એ છે શ્રી કૃષ્ણચંદ્રજી, એમના આત્મજ છે, એમણે વૃત્તિ લખેલી છે. ભાવ પ્રકાશિકા છે ને, હવે આને તો વાંચીશ તો એ પણ બહુ વધારે થઈ જશે. આ હું પણ આપણે જસ્ટ જયારે સમજી લઈએ તો પણ ઇનફ છે. મને જો હું વાંચવા બેસીશ તો બીજું બધું કયા કરીશું અને આ વિષય પૂરો નહીં થાય, નહીં તો જો હું વાંચીશ તો. આને આપણી પાસે સૂત્રની વૃત્તિ છે, આપણે લઈશું એ સૂત્રની વૃત્તિ પણ લઈશું. આપણે આપણી પાસે છે એવા વૃત્તિકાર. પણ જો એક વ્રજનાથજીની જ હું થોડુંક એને વિષય સાથે હું જો તમે વાંચીને બતાવું, જેમ કે અહીંયા અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર છે, તો વૃત્તિ કેવી હોય છે જુઓ તમે. અથ શબ્દો અધિકારાર્થ, સિમ્પલ એકદમ ઉક્ત ચિંતા જ છે, બીજું કઈ આગળ પાછળની કોઈ ચિંતા નથી. જુઓ અથ શબ્દનો શું અર્થ છે એ કહી રહ્યા છે. અથ શબ્દો અધિકારાર્થ, અધિકાર પરક છે. અર્થ સમજી ગયા અથ શબ્દનો? આગળ જિજ્ઞાસાકમ વિચારાર્થકમ, જિજ્ઞાસા પદ શું છે તો કહે છે વિચારાર્થકમ. વિચાર જિજ્ઞાસા પદ નો મતલબ છે વિચાર. સિમ્પલ આજુબાજુ જવાનું નહીં, કે જે અનુક્ત હોય એ પણ કહેવાની કઈ જરૂર નથી, કે જે શું નથી કહ્યું, કે શું ભૂલી ગયા, શું કહેવાનો ભૂલી ગયો સૂત્રકાર, એ બધી કરવાની કોઈ ચિંતા નથી સૂત્રકારને. સૂત્રકારને જસ્ટ ખાલી જેવું શું ડીલ છે કે ભાઈ જે સૂત્રમાં છે એને પરફેક્ટલી એક્સપ્લેન કરી દેવું. સમજમાં આવ્યું? હવે અનુક્ત હોય કે એમાં શું ભૂલી ગયો સૂત્રકાર કહેવાનું, એ બધી એની ચિંતા નથી. સમજમાં આવ્યું ને? કે અધ્યાહાર કરવાને કે ઊહ કરવાની એને કોઈ જરૂર નથી. અધ્યાહાર માને કે જે ગ્રામેટિકલી જે શબ્દો ન હોય, ગ્રામેટિકલી એને પૂર્ણ કરવાના, સેન્ટેન્સને પૂર્ણ કરવાના, તો અધ્યાહાર એટલે એડિશન કરી શકે છે ગ્રામેટિકલી. સમજમાં આવ્યું?
અધ્યાહાર નો શબ્દ મતલબ સમજમાં આવ્યો? એટલે અધ્યાહાર એટલે કશું ભૂલી ગયા હોય તે કહેવાનું, એવું? ભૂલી ગયા હોય તો ગ્રામેટિકલી એને કરેક્ટ કરવું, યા તો ગ્રામેટિકલી અપૂર્ણ સ્ટેટમેન્ટ હોય તો એને પૂર્ણ કરી દેવો. હા હા, સમજમાં આવ્યું ને? એ બધું ના કરી શકે વૃત્તિકાર. બરાબર છે. He has to abide completely by the સૂત્રકાર. એટલે અધ્યાર ને બીજું શું ના કરી શકે ધવલભાઈ? ઉહ 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 એટલે અર્થમાં પણ જો ઓછા પણ લાગતું હોય તો એ અર્થને પણ વધારે ફૂટ કરે. ઉહ કરી, ઉહ કરવું એનો કહે. એટલે શબ્દની શબ્દ જો ઓછા પડતા હોય તો શબ્દ પણ એડ કરી શકે ને અધ્યાર કહેવાય. એટલે ધવલભાઈ આ જે તમે કહો છો ને ઉહ કરે, એટલે ઉહ એટલે જે એ ઉહ શબ્દનો મીનિંગ એક્ઝેક્ટલી જે ખૂટ્યું છે એ લખી રહ્યા છે, એ કરી જે પ્રક્રિયા કરી રહ્યા છે એને ઉહ પદ્ધતિ કહેવાય, એવું એવું સમજવાનું? હા, એટલે અર્થની દ્રષ્ટિથી, શબ્દની દ્રષ્ટિથી નહીં. હા હા હા, અર્થની દ્રષ્ટિથી તે એડ વધારો કરે તો એને ઉહ કહેવાય, શબ્દની દ્રષ્ટિ વધારો કરે તો એને અધ્યાર કહેવાય. તો વૃત્તિકાર આવું બધું ના કરી શકે, ઉહ પણ ના કરી શકે, અધ્યાર પણ ના કરી શકે, અનુક્ત ચિંતા પણ ના કરી શકે, કાંઈ પણ ના કરી શકે. જસ્ટ ખાલી જે સૂત્ર કહે છે અને સૂત્રકાર જે કહે છે બસ એને જસ્ટ ખાલી એક્સપ્લેન કરી શકે. સમજમાં આવ્યું? એટલે જો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં જો અર્થ શબ્દ નો અર્થ સમજાવી દીધો, જિજ્ઞાસા પદ નો પણ અર્થ સમજાવી દીધો. હવે આગળ કહે છે, યસ્માત તુ કર્માદિભ્ય બ્રહ્મ જ્ઞાનમ એવ પુરુષાર્થ સાધકમ અતઃ તદ જ્ઞાનાય વિચારા વિચારો અધિક્રિયતા ઇતિ સૂત્રાર્થ. સૂત્રાર્થ સમજાવી ગયો, સમજાય? અર્થ સમજાવી દીધો કે નહીં શોર્ટમાં? એટલે સૂત્રાર્થ એમને શું સમજાવ્યું કે જેવી રીતે કર્મ વગેરે બ્રહ્મ જ્ઞાન થી પુરુષાર્થની સાધના થાય છે, પુરુષાર્થ સાધક થઈ જાય છે, કર્મ થી પણ પુરુષાર્થનો સાધન પુરુષાર્થ સિદ્ધ થાય છે, અને બ્રહ્મ જ્ઞાન થી બ્રહ્મ જ્ઞાન અને કર્મ બંને થી પુરુષાર્થની સિદ્ધિ થાય છે, તેવી રીતે જસ્ટ ખાલી બ્રહ્મ જ્ઞાન અને કર્માદિ થી કામ નથી ચાલતું, પણ એના પાછળ વિચાર પણ કરવો પડશે, તેથી કરીને વિચાર પણ આવશ્યક છે. આ સૂત્રાર્થ થયો કે નહીં? થઈ ગયો. હવે આમ કહે છે, વિચારત્ય વેદાંત વિષયકત્વાત ત્રૈવર્ણિક એવ અધિકારી. વિચારમાં જે છે એ એમાં વિશેષ કોનો વિચાર એ તો પાછું સમજવું જોઈએ ને. વિચાર કોનો? વેદાંત વિષય, વેદાંતનો વિચાર. અને કોણ અધિકારી છે? ત્રિવર્ણિક, ત્રિવર્ણ અધિકારી છે આવા વિચારનો. બ્રહ્મણ ઇતિ શેષ ષષ્ઠી સમાસાદ બ્રહ્મ સંબંધી સર્વમ વિચાર્યમ ઇતિ સિદ્ધમ. બ્રહ્મ શબ્દ છે આવ્યું ને, તો બ્રહ્મની જિજ્ઞાસા એટલે એમ કહે છે શેષ ષષ્ઠી સમાસ કરવો, ગણવો, બ્રહ્મનો વિચાર કરવો એવું કહે છે. સમજમાં આવી ગયો ને? ઉતાવળ એટલે કેમ કરી રહ્યો છું, કારણ કે વૃત્તિ પછી સમજવામાં જ એક સેશન જશે તો વાર્તિક ને એમાં શું થશે, એટલે જસ્ટ ખાલી સમજો અત્યારે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાને નહીં સમજો અત્યારે, જસ્ટ ખાલી વૃત્તિ ને સમજો કે વૃત્તિ હોય કેવી, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાને સમજવાની અત્યારે આવશ્યક નથી, એ તો હું જયારે આવશે ને સૂત્ર ત્યારે હું સમજાવીશ વિશેષ કરીને, અત્યારે જસ્ટ ખાલી સાંભળો કે વૃત્તિ હોય કેવી, જસ્ટ ગેટ અ ફીલ ઓફ ઇટ. બ્રહ્મ શબ્દમાં શું બોલ્યા? બ્રહ્મ જે છે તેમાં સમાસ કયો છે એ સ્ફુટ કરી રહ્યા છે કે બ્રહ્મની જિજ્ઞાસા એમ. પછી થઈ ગયો આ વૃત્તિ થઈ ગઈ, પતી ગઈ, જસ્ટ પતી ગયો ને. અથ શબ્દ નો અર્થ કયો? અથ શબ્દ નો અર્થ કયો? બ્રહ્મ શબ્દ નો અર્થ કયો? અને જિજ્ઞાસા નો અર્થ કયો? અને એનો આખો સૂત્રાર્થ કહી દીધો, પતી ગઈ વૃત્તિ.
સમજમાં આવ્યું? વૃત્તિ પતી ગઈ. હવે વૃત્તિમાં આ બધી બીજી બધી બબાલ ના કરવાની હોય કે અચ્છા અચ્છા આ જે જિજ્ઞાસા જે છે કે વિચાર છે એ તો એની આવશ્યકતા શું છે, એ તો પહેલા થઈ ચૂકી છે વગેરે વગેરે, આવી બધી બબાલ ન હોય. સમજમાં આવ્યું ને? ઉક્ત ચિંતા જોઈ. સમજમાં આવી ગયું? એટલે સૂત્રમાં કહેવાયેલા શબ્દો એ વૃત્તિકાર જે છે એ સૂત્રમાં કહેવાયેલા શબ્દ ને બહુ જ વરીને રહે. સમજમાં? એને ચેન્જ ન કરતો હોવો જોઈએ કે અચ્છા ચલો ને જિજ્ઞાસા પદ નો અત્યારે અધ્યાહાર કરો, કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્રમાં આપણે જરા અધ્યાહાર કરીએ, કે અથવા તો બ્રહ્મ સૂત્રમાં રહેલા શબ્દ ને વળગીને રહે. હા, સૂત્રમાં રહેલા શબ્દ ને વળગીને રહે. હા, વળગીને રહે. હવે એમાં એને અધ્યાહાર પણ ન કરતો હોવો જોઈએ ને ઊહ પણ ન કરતો હોવો જોઈએ. સમજમાં આવ્યું ને? તો વૃત્તિ સમજી ગયા? એમાં પેલું જે મેં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા સમજાવ્યું ને એને લખવાની કઈ જરૂર નથી કે એનો અર્થ શું છે. જસ્ટ ખાલી ગેટ અ ફીલ ઓફ ઇટ કે કેવું હોય વૃત્તિ. યુ ડોન્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એટ ધીસ સ્ટેજ. મેં તમને જસ્ટ ખાલી ઇન્ટ્રોડક્શન આપ્યું કે વૃત્તિ હોય કેવી સૂત્ર પરની. તો એમાં શું છે કે અથ શબ્દ નો અર્થ કયો, બ્રહ્મ શબ્દ નો અર્થ કયો, જિજ્ઞાસા પદ નો અર્થ નો શબ્દ કયો, આ ત્રણેયને મળાવીને સૂત્રાર્થ પણ કહી દીધો. એને કોઈ પણ શબ્દ વધારાનો મૂક્યો નહીં કે નહીં નહીં સૂત્રકારે આ શબ્દ મૂકવાનો ભૂલી ગયો છે તેથી ચાલો અમે એને અધ્યાર કરીને પૂર્ણ કરીએ, એવું કર્યું નથી એને. જો સમજમાં આવ્યું ને, એવું બધું એ ન કરી શકે. અચ્છા, હવે વાર્તિક શું હોય એના પછી? તો વ્યાખ્યા તમે લખાવી. વાર્તિક આપણે બીજું આવે છે તો વાર્તિક આપણે લઈએ. તો વાર્તિક ની અંદર શું થઈ જાય છે? વાર્તિક ની અંદર તો આપણે એનો તો મને વ્યાખ્યા પણ મળે છે સારી. એક મિનિટ. હા, જો વાર્તિક ની અંદર એક વધારાનો એ શું કરી શકે છે કે વાર્તિકે સૂત્ર પ્રતિકૂળ અર્થવર્ણસ્યાપી સત્વાત. લખો, વાર્તિકે વાર્તિકે સૂત્ર પ્રતિકૂળ સૂત્ર પ્રતિકૂળ સૂત્ર પ્રતિકૂળ અર્થ વર્ણન સૂત્ર પ્રતિકૂળ અર્થ વર્ણનસ્યાપી સત્વાત. વર્ણન પછી શું કીધું? વર્ણસ્યાપી સત્વાત. વર્ણસ્યાપી. હા, વર્ણનન વર્ણનસ્યાપી સત્વાત. વર્ણનસ્યાપી. હા, તો વાર્તિકે સૂત્ર પ્રતિકૂળ અર્થ વર્ણસ્યાપી સત્વાત. એમાં એડિશન છે, પેલો ઉપરનો વૃત્તિ છે એ તો જ રહે જ. વાર્તિકમાં વધારાનું પણ થોડુંક કહે. પેલું જે ઉપરની વૃત્તિ મેં સમજાવી ને કે વૃત્તિમાં શું શું કહે એ બધું વાર્તિકમાં પણ કહે. હા, સત્વાત. હા, તો પણ વાર્તિકમાં વધારાનું શું કહે કહી શકે છે વાર્તિકકાર? તો વધારાનું શું કહી શકે છે જે મેં હમણાં તમને લખાવ્યું? જો વધારાનું એ શું કહી શકે છે કે વાર્તિકે સૂત્ર પ્રતિકૂળ અર્થ વર્ણસ્ય આપી સત્વાત. સૂત્ર થી પ્રતિકૂળ અર્થ પણ એવો એ કરી શકે છે. સમજમાં આવ્યું? પ્રતિકૂળ એટલે કે સૂત્રના અનુકૂળ જ કરવું એ વૃત્તિકારની ડ્યુટી છે. પણ વાર્તિક લિબર્ટી છે, વાર્તિકકારને ફ્રીડમ છે, સૂત્રથી પ્રતિકૂળ અર્થ પણ કરી શકે છે પાછો. સમજમાં આવ્યો? માને એટલે ધવલભાઈ, વાર્તિકકાર હોય એ સૂત્રની વાત બતાવીને પછી એની પ્રતિકૂળ કરે કે સીધું પ્રતિકૂળતા જ પ્રતિકૂળ જ બતાવી દે? નહીં નહીં, એટલે હું એ પોઈન્ટ પર આવી રહ્યો છું
હજુ મેં પૂરું નથી કર્યું વર્ણનને, એ પોઈન્ટ પર જ આવી રહ્યો છું. એટલે વાર્તિકકાર શું કરી શકે કે સૂત્રમાં કહેલું છે તે તો કહે જ, સેમ સેમ એઝ વૃત્તિકાર ઉક્ત ચિંતા કરી શકે. બરાબર. પણ શું સૂત્રકાર શું કહેવાનું ભૂલી ગયો, તેનું પણ એ વર્ણન કરે કે આ ભૂલી ગયો સૂત્રકાર કહેવાનું. પ્લસ સૂત્રકારથી શું દુરુપ્ત થઈ ગયું એ પણ કહી શકે કે સૂત્રકાર આ કહેવા આ એને આ ભાષામાં ન કહેવી જોઈતી હતી, આ આવી રીતે કહેવું જોઈતું હતું એને. સમજમાં આવ્યું ને? એટલે આ શબ્દ વાપરવો જોઈતો હતો સૂત્રકારે, આ શબ્દ ન વાપરવો જોઈતો હતો. તો દુરુક્ત ચિંતા પણ કરે છે તે, માને ઉક્ત અનુક્ત અને દુરુક્ત. સમજમાં આવ્યું? એટલે ક્રિટિસાઇઝ પણ કરી શકે છે એ સૂત્રકારને. એટલે સૂત્રકારે જો કશું ખોટું કહી દીધું હોય સૂત્રમાં તો એની એને ફ્રીડમ છે કે એને રેક્ટિફાય કરી શકે છે. સમજમાં આવ્યું? દુરુક્ત એટલે ક્રિટિસાઇઝ કરે ને. દુરુક્ત એટલે શું છે કે જે ખરાબ એટલે જે બરાબર ન કહેવાયું હોય તે દુરુક્ત કહેવાય, એની પણ એ ચિંતા કરતો હોય છે. એટલે ઉક્ત એટલે કે જે કહેલું છે તે, અનુક્ત છે એટલે કે જે નથી કહ્યું તે પણ, અને દુરુક્ત એટલે કે જે ન કહેવું જોઈતું હતું કે જે કહેવું જોઈતું હતું તે ન કહ્યું, એ તો કન્સિડર કરી લીધું પણ જે કહેવું જોઈતું હતું એ બરાબર ન કહ્યું, તેથી એનું શોધન કરી શકે છે તે. સમજમાં આવ્યો? દાખલા તરીકે ધવલભાઈ જેમિનીના સૂત્ર પર મહાપ્રભુજીએ કર્યું છે એવું કઈ એ કહી શકે, એમાં એ એક્ઝામ્પલ લઈ શકાય? નહીં, એ વાર્તિક નથી એ. અચ્છા, આઈ ડોન્ટ થિંક એ વાર્તિક છે. વાર્તિક છે ને તેનો એક્ઝામ્પલ હું લઈ આપીશ તમને ક્યાંક, મને વાર્તિક મળશે તો. સૂત્ર પર વાર્તિક આપણે મળ્યું નથી, પણ વાર્તિક જેવું જ આપણા સંપ્રદાયમાં પુરુષોત્તમજી એવું પ્રસ્થાન રત્નાકર, એ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ વાર્તિક પ્લસ વૃત્તિ, પણ એ શુદ્ધ વાર્તિક નથી એકચ્યુઅલી. પણ વાર્તિક કે એવી કોઈ મિક્સચર છે એમના રાઇટિંગ સ્ટાઇલમાં, મિક્સચર એવું છે કે પ્રસ્થાન રત્નાકરની અંદર એ મિક્સચર અવેલેબલ છે. શુદ્ધ વાર્તિક નથી એ, પણ વાર્તિક ટાઈપ આવે છે અંદર. ક્યાંક ક્યાંક પુરુષોત્તમજી વાર્તિકપણાને વાર્તિકપણાથી લખે છે ખરા. પુરુષોત્તમજી ક્યાંક ક્યાંક એમ પણ કહે છે કે આને આવું કહેવું જોઈતું હતું, આવું ન કહેવું જોઈતું હતું, એવું પણ કહે છે ક્યાંક ક્યાંક તો. એટલે સમજમાં આવ્યું ને એવું, ઇટ્સ અ કાઇન્ડ, પણ યુ કેનોટ રિયલી સે ઇટ ઇઝ પ્યોર વાર્તિક, એન્ડ યુ કેનોટ ઇવન રિયલી સે ઇટ ઇઝ પ્યોર વૃત્તિ, કારણ કે વૃત્તિ હોત તો એ ક્રિટિસાઇઝ ન કરત. વૃત્તિ વૃત્તિકાર ક્રિટિસિઝમ ન કરી શકે, દુરુક્ત ચિંતા ન કરી શકે, અનુક્ત ચિંતા પણ ન કરી શકે, પણ વાર્તિકકાર એ કરી શકે. આપણા પુરુષોત્તમજી એકલા એવા છે કે જેમણે કદાચ એવું એવી સ્ટાઇલમાં લખ્યું છે વાર્તિકની સ્ટાઇલથી, પુરુષોત્તમજીએ. બાકી આપણા સંપ્રદાયમાં કોઈ વાર્તિકની સ્ટાઇલથી લખ્યું નથી કાંઈ પણ. તો એ સમજમાં આવ્યું ને, આપણા જૈમિની જે છે તેમના સૂત્ર પર વાર્તિક લખાયા છે, મને નામ યાદ નથી તમને. નહીં પણ મહાપ્રભુજી નથી લખાયા, મહાપ્રભુજી નથી લખ્યું પણ પાછળથી બધા જે સૂત્રો અમુક મહાપ્રભુજી પૂરા નથી કર્યા એમાં ગુસાઈજી ના છે ને એવું કઈક છે? ગુસાઈજી ના, ના ના, મહાપ્રભુજી ગુસાઈજી આપણા સંપ્રદાયમાંથી કોઈએ નથી લખ્યું એવું. અચ્છા, વાર્તિક થી લખ્યું એ બીજા છે, આસામના એ થઈ ગયા ને, હું એમનું નામ ભૂલી ગયો, આસામમાં એ થઈ ગયા આચાર્ય કુમાર, શું હતું એમનું નામ હું ભૂલી ગયો. જૈમિનીના સૂત્ર પર તેમણે વ્યાખ્યા કરી છે, બહુ પ્રસિદ્ધ છે, હું એમનું નામ જ ભૂલી ગયો. કુમાર સંભવમ, કુમારિલ ભટ્ટ, કુમારિલ ભટ્ટ, હા કુમારિલ ભટ્ટ, કુમારિલ ભટ્ટ. કદાચ એમણે કદાચ વાર્તિક લખ્યું છે સૂત્ર પર, જૈમિની સૂત્ર પર, પણ આઈ એમ નોટ શ્યોર. હ આઈ એમ નોટ શ્યોર, આઈ જસ્ટ હર્ડ કે કુમારિલ ભટ્ટે કદાચ એ વાર્તિક લખ્યું હોવું જોઈએ સૂત્ર પર.
કારણ કે સાબર ભાષ્ય છે ને એ સાબર ભાષ્યમાં પણ એમણે એ જ લખેલું છે, એટલે એના અનુસરણ કરીને એમણે લખેલું છે. પણ આઈ એમ નોટ શ્યોર કે ધેટ ઇઝ વાર્તિક ઓર નોટ, બટ વાર્તિકકારની આ ડ્યુટી છે. સમજમાં આવ્યું? એમાં કોઈ સંશય છે વાર્તિકમાં? ઓકે, લાગે છે આપણે અહીંયા રાખીએ. વ્યાખ્યાન ભાષ્ય નેક્સ્ટ ટાઈમ લઈશું, કારણ કે વ્યાખ્યામાં વ્યાખ્યા અને ભાષ્યમાં વધારે એક્સપ્લેનેશનની જરૂર છે. તો વૃત્તિમાં ઉક્ત ચિંતા છે ને વાર્તિકમાં દુરુક્ત ચિંતા પણ છે અને અનુક્ત ચિંતા પણ છે. એટલે ધવલભાઈ અહીંયા વાર્તિકકારને એવું પણ કહી શકાય ને કે એ જેણે સૂત્ર લખ્યું છે એ સમજવામાં આપણને વધારે થોડી સરળતા પડે. એના ડિસએડવાન્ટેજ પણ છે ને એડવાન્ટેજ પણ છે. એડવાન્ટેજ એ છે કે સમજ વધારે પડશે તમને, પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે એ કદાચ સૂત્રકારને એટલો વરેલો ન હોય, એના પોતાના પણ ભાવ આવી શકે છે તેની અંદર. આ તો જલભેદ આવી ગયું. હા, એટલે વાર્તિકમાં એ પોસિબિલિટી છે કે એના પોતાના પણ શબ્દો વાપરી શકે છે અને તદ્દન જુદો પણ અર્થે ઠરાવી શકે છે. સૂત્રકારને જે અભિપ્રેત હતો તે ન પણ થઈ શકે. વાર્તિકની અંદર એ રિસ્ક રહેલો છે, રિસ્કી છે થોડો વાર્તિક. બરાબર છે, એટલે સત્વાર્થનો અર્થ એવી રીતના લેવાનો. ના ના ના, સત્વાર્થનો મતલબ અહીંયા એ છે કે થઈ શકે છે એમ. સત્વાર્થનો મતલબ થઈ શકે છે એમ. પેલું સાત્વિક ના અર્થમાં નથી હે સત્વાર્થ. એટલે વાર્તિક એ વાર્તિકમાં હું ગુજરાતી ટ્રાન્સલેશન પણ તમને કરી આપ. વાર્તિકે જે મેં તમને લખાવ્યું ને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરું છું. વાર્તિકે માને વાર્તિકમાં સૂત્ર પ્રતિકૂળ અર્થ, સૂત્ર નથી પણ પ્રતિકૂળ અર્થ, મેં તમને કહ્યું ને દુરુક્ત ચિંતા એ, તો સૂત્રથી પ્રતિકૂળ જે અર્થ જે છે તેનું વર્ણન પણ થઈ શકે છે એવું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થશે. વાર્તિકમાં સૂત્રથી પ્રતિકૂળ અર્થ પણ નું પણ વર્ણન થઈ શકે છે કે થાય છે. સમજમાં આવ્યું? ઓકે, વૃત્તિ અને વાર્તિક ભાષ્યને સમજવા માટે આ બંને બહુ જરૂરી છે. વૃત્તિ શું હોય છે અને વાર્તિક શું હોય છે, આ બંને સમજમાં આવશે તો ભાષ્ય સમજમાં આવશે. કારણ કે ભાષ્યના એક્સપ્લેનેશનમાં વૃત્તિ શું હોય છે ને વાર્તિક થી જુદો કેવું હોય છે, ભાષ્ય ને વૃત્તિ થી ને વાર્તિક થી ભાષ્ય કેવી રીતે જુદું પડે છે તે સમજાવશે એક્ચ્યુઅલી ટીકાકાર. આવ્યું સમજમાં? એટલે ભાષ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ વૃત્તિ હાઉ, અને ભાષ્ય ઇઝ ઇક્વલ ટુ નોટ વાર્તિક હાઉ. એને જયારે સમજવું પડશે કે કેવી રીતે ડિફરન્સ છે, તો એ શું છે કે એક્સપ્લેન કરવા નહીં બેસે કે વૃત્તિ એટલે શું કે વાર્તિક એટલે શું. એ જસ્ટ એવું સીધું જ કહી દેશે કે ભાઈ ભાષ્યમાં આમ છે, વાર્તિકમાં આવું ન થાય, અને વૃત્તિમાં આ દોષ આવે છે, ભાષ્યમાં આ દોષ નથી, વાર્તિકમાં આ દોષ છે, ભાષ્યમાં આ દોષ નથી, એવું ડાયરેક્ટલી કહેશે. તો જયારે કહેશે ત્યારે સમજ તો પડવી પડે ને. હા, એટલે પછી એ કહેશે કે અત્ર વાર્તિકે અતિ પ્રસંગ વારણાય સૂત્રાનુસારી ભી ઇતિ વાક્ય વિશેષણમ, વાર્તિકે સૂત્ર પ્રતિકૂળ અર્થ વર્ણસ્ય અપી સત્વાત વૃત્તા વૃત્તાવતી અતિવ્યાપ્તિ નિરાશાય સ્વપદાની ચ વર્ણન્તે ઇતિ, અથ ખલુ ભગવાન વ્યાસો આરંભ સૂત્રત્વાદ વગેરે વગેરે વગેરે. તો હવે આ બે ત્રણ સેન્ટેન્સને સમજવા માટે આપણે સમજવું તો પડશે ને કે ભાષ્ય એટલે શું, રાઈટ, વાર્તિક ને વૃત્તિ એટલે શું. કારણ કે અહીંયા તો ટેકન ફોર ગ્રાન્ટેડ છે કે આપણને ખબર છે વાર્તિક એટલે શું, ટેકન ફોર ગ્રાન્ટેડ કે વૃત્તિ એટલે શું એ પણ આપણને ખબર છે, પણ આપણને ખબર નથી ઇન શોર્ટ. એટલે આપણે પછી સમજવું પડે ને એને. તેથી ભાષ્યના લક્ષણમાં બંને આવશે.
ભાષ્યનું ડેફિનેશન લખી દો, પછી આપણે ભાષ્ય લઈશું, પછી આપણે વ્યાખ્યા લઈશું છેલ્લે. ભાષ્યનું ડેફિનેશન લખી દો, પછી આપણે અહીંયા રાખીએ, કારણ કે ભાષ્યમાં વધારે એક્સપ્લેનેશન માટે નેક્સ્ટ સેશન જોઈશે આપણને. તો લખો ભાષ્યનો લક્ષણ કેવો હોય. ભાષ્યનું લક્ષણ હોય છે સૂત્રાર્થો વર્ણતે યત્ર, સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર, સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર. લખ્યું આટલું? સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર. વાક્યૈઃ સૂત્રાનુસારિભિઃ, વાક્યૈઃ સૂત્રાનુસારિભિઃ. લખ્યું આટલું? હા, ચંદ્રિકામાં આપ્યું છે. સ્વપદાની ચ વર્ણ્યંતે, સ્વપદાની ચ વર્ણ્યંતે. ભાષ્યમ ભાષ્યવિદો વિદુ, ભાષ્યમ સ્વપદાની ચ વર્ણ્યંતે, ભાષ્યમ ભાષ્યવિદો વિદુ. ઓકે, અહીંયા સુધી ભાષ્યનું લક્ષણ છે. ફરીથી, સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર, વાક્યૈઃ સૂત્રાનુસારિભિઃ, સ્વપદાની ચ વર્ણ્યંતે, ભાષ્યમ ભાષ્યવિદો વિદુ ઇતિ ભાષ્યલક્ષણમ. આ ભાષ્યનું લક્ષણ છે. વિદો વિદુ હું કે ખાલી વિદુ? વિદુ. આગળ આગળ લખાયું હતું ને પણ, હા એવું પેલા એવું જ આવતું હતું છેલ્લે, વિદુ વિદુ વિદુ. સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર, વાક્યૈઃ સૂત્રાનુસારિભિઃ, સ્વપદાની ચ વર્ણ્યંતે, ભાષ્યમ ભાષ્ય વિદો વિદુ. ઓકે, અહીંયા રાખીએ આપણે. આને સમજવાની અત્યારે ચિંતા ન કરતા, નેક્સ્ટ ટાઈમ આપણે એની ચિંતન કરીશું. આપણે ઉક્ત ચિંતા સૂત્રાર્થ વર્ણ્યતે. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ખોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, સાધન ઓર નહીં જાતો હો અનવેરો, સૂર કહા કહે દ્વિધાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શિવલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, દ્વારિકાધીશ કી જય, સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.